જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને હવે તંત્ર એક્શન મોડમાં છે અને સાવચેતીના ભાગરૂપે તમામ પ્રકારના પગલાં ઉપાડી લેવામાં આવ્યા છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને આ વખતે પેપર ન ફૂટે તેના માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે। એવામાં આજ રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા શું ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે એટલે કે 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે, જે પરીક્ષામાં રાજ્યના 9,58,000 ઉમેદવારો પરીક્ષા આપશે। પરીક્ષાને લઈને રાજ્યના 3,000 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પરીક્ષાને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે, તેમજ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ કરવામાં આવી છે। પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે। જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને 9,00,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર આસાનીથી પહોંચી શકે તે માટે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે। રાજકોટ જૂનાગઢ રાજકોટ રૂટની ટ્રેન દોડશે, જૂનાગઢ રાજકોટ જૂનાગઢ રૂટની પણ ટ્રેન દોડશે। રાજકોટથી જૂનાગઢ માટે સવારે 7 વાગે ટ્રેન ઉપડશે, જે જૂનાગઢથી બપોરે 3 વાગે રિટર્ન થશે। જૂનાગઢથી રાજકોટ જવા માટે સવારે 7:30 કલાકે જૂનાગઢથી રાજકોટ જવા માટે ટ્રેન ઉપડશે અને બપોરે રાજકોટમાં આશરે 3:45 કલાકે રિટર્ન થશે। એસટી વિભાગ દ્વારા 6,500 બસની વ્યવસ્થા। પરીક્ષાને લઈને એસટી નિગમ દ્વારા 6,500 જેટલી બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વખતે અંતરિયાળ વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, ત્યારે કેટલીક જગ્યાએ 250 જેટલી એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવશે। ઘણા પરીક્ષા કેન્દ્ર એક જિલ્લામાંથી અન્ય જિલ્લાના દૂર નાનકડા તાલુકામાં સેન્ટર આપવામાં આવ્યા છે। પરીક્ષા કેન્દ્રના 150 કિલોમીટર સુધી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પરીક્ષાર્થીઓને ભાડાના રૂપે 254 રૂપિયા મળશે। સરકાર પ્રથમ વખત પરીક્ષાર્થી ઉમેદવારોને કેન્દ્રો સુધી પહોંચવા માટે 254 રૂપિયા ઉચ્ચક મુસાફરી ભથ્થું આપશે। ઉમેદવારોએ બીજી વાર પરીક્ષા આપવા જવાનું હોવાથી સરકારે આ એક પરીક્ષા પૂરતું ખાસ કિસ્સામાં મુસાફરી ખર્ચ આપવાનો નિર્ણય કર્યો છે। ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે મુસાફરી ભથ્થાનું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે। પરીક્ષા બાદ ઉમેદવારના બેંક ખાતામાં રકમ જમા કરાવવામાં આવશે। 9,58,000 ઉમેદવારો આ પરીક્ષા આપવાના હોવાથી બોર્ડને મુસાફરી ભથ્થા પાછળ અંદાજે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓની બેંક ડિટેલ અને કોલ લેટર વેરીફાઈ કરીને ભાડું ચૂકવવામાં આવશે। પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે। જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવામાં આવશે। પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો જાણી જોઈને દૂર રાખવામાં આવ્યા હોવાનું હસમુખ પટેલે જણાવ્યું હતું। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।